चलो गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू द सर्वोपरि 11 कॉमर्स। 11 कॉमर्स ની અંદર સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। ઇંગ્લિશ માં કેવું હોય તો કહી શકાય કે બિઝનેસ ના સ્કોપો કેટલા કેટલા છે। ઓકે, બિઝનેસ ના સ્કોપ ની આપણે વાત કરી તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। સબ્જેક્ટ અઘરો નથી, ઈઝી માં ઈઝી સબ્જેક્ટ હોય ને તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બીએ કહેવાય ઇંગ્લિશ ની અંદર। चलो इंग्लिश नी अंदर एने शू कहेवामां आवे छे बीए। तो बिजनेस ना आपणी पासे स्कोप कया कया छे। हवे तमे कहेशो मैडम वाणिज्य व्यवस्था एटले शू, शब्द अमारा माटे नवो छे। सेकंड थिंग संचालन करवू, ई नवू छे, एनो मतलब शू थाय? सिम्पल वस्तु, आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति कोने कहेवामां आवे छे? नंबर वन आर्थिक प्रवृत्ति। चलो आर्थिक प्रवृत्ति कोने कहेवाय? तो जे वस्तु माटे आपणे बिजनेस करी छे, बिजनेस सेना माटे करी छे? धंधो पैसा कमावा माटे छे। कोई फ्री में आपणने एम कहे 5 कलाक मारे त्यां जॉब माटे आव, के मारे त्यां काम करवा माटे आव, तमे जासो? हुं काई फ्री में काम नथी करवानो हो, अमारी पासे पैसा एटला जोशे। हुं 1 कलाक काम करीश तो कलाकना पैसा लईश, 2 कलाक काम करीश तो 2 कलाकना पैसा लईश। एनो मतलब शुं थयो? आर्थिक प्रवृत्ति कोने कहेवाय? के सेवाना उद्देश्यथी करवामां नथी आवतुं, पण नाणा मेळववाना उद्देश्यथी करवामां आवे छे, के पैसा लेवा छे। ओके, आर्थिक प्रवृत्ति आपणे वात करी अने बिन आर्थिक प्रवृत्ति वात करी। आर्थिक प्रवृत्ति में कई वस्तु आवे? तो दर्जी छे, दर्जी ई सिलाई काम करे छे, तो जेटली सिलाई काम करते एना अथवा में ई पैसा लेशे। कोई कपड़ा सीवीने दी आपणने तो एना अथवा में पैसा लिए। सेम थिंग शुं वस्तु बीजी थशे? मोची छे, ई पगरखा सीवे छे, चप्पल सीवे छे, के मोजड़ी बनावे छे, शूज बनावे छे, एना अथवा में पैसा लेशे, फ्री में बनावशे नहीं। होटल, रेस्टोरंट, होटल वाला જમવાનું દઈએ, મેડમ અમને હોટલમાં જમવાનું ભાવે, રેસ્ટોરન્ટમાં એનાથી વધારે ભાવે, શું કામ ભાઈ? તો ત્યાં ભાઈ બધી જ ફેસિલિટી હોય રેસ્ટોરન્ટની અંદર, સ્વિમિંગ પુલ હોય, આ હોય, તે હોય, ને હોટલ તો ધાબામાંય ગણી શકાય ને। એનો મતલબ શું? એમાં મેડમ 3 સ્ટાર નહીં, 4 સ્ટાર અને 5 સ્ટાર વધારે ગમે, પણ કોઈ ભી નાનો ધાબોથી લઈ હોટલથી લઈને રેસ્ટોરન્ટ સુધી તમે લ્યો, રાજકોટની ઇમ્પિરિયર બધાને ખબર ને? ચાલો ઇમ્પિરિયર મેડમ અમને બહુ ગમે, તો એ લોકો ફ્રીમાં અંદર આવવા દેતા નથી। કેટલા રૂપિયા લે છે? તો કે જેવું તમે બિલ જમો છો એના અકોર્ડિંગ, એટલે કે એના આધારે તમને શું દે છે? બિલ આપે છે, એના આધારે લોકો પૈસા લે છે। ખાલી પાર્કિંગમાં સ્કૂટર રાખવાને પૈસા લે છે, મતલબ એ કેવી પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ, કે જેનો ઉદ્દેશ્ય, જેનો હેતુ, જેનો પર્પઝ, પર્પઝ એટલે હેતુ, જેનો પર્પઝ શું છે? પૈસા મેળવવાનો છે। કોઈ ભી ધંધો તમે નાખો, બિઝનેસ નાખો, સેવાના ઉદ્દેશ્યથી નાખતા નથી, પણ સેના ઉદ્દેશ્યથી નાખો છો? પૈસાના ઉદ્દેશ્યથી। ચાલો એક સ્ટોરી કહું, રિયલ સ્ટોરી, સ્ટોરી મીન્સ વાર્તા। હોટમેલ નામ સાંભળો ને, ઈમેલ આઈડી, જીમેલ આઈડી, એવી જ રીતે હોટમેલ કહેવાય। ચાલો હોટમેલની અંદર કેવી રીતે હતું? તો કે એના ફાઉન્ડર કોણ હતા હોટમેલના? હોટમેલ ના ફાઉન્ડર, કે ભાઈ સંચાલક કોણ હતા? તો સાબિર ભાટિયા, સાબિર ભાટિયા હતા એ હોટમેલ ના ફાઉન્ડર હતા, કે જેણે ભાઈ હોટમેલ ની રચના કરી। ફાઉન્ડર મતલબ જેના મગજમાં પેલો બુદ્ધિ આવી, કે મારે ભાઈ જે જીમેલ છે બરાબર, એવી રીતે ઈમેલ છે, એવી રીતે મારે હોટમેલ બનાવવું પડે, તો એને શું બનાવ્યું? હોટમેલ। ઓકે, તમે કહેશો મેડમ એક જીમેલ હતો તો શું કામ બીજું બનાવ્યું? આપણે વોટ્સઅપ છે, વીચેટ છે, હાઇક છે, એ બધું છે ને વોટ્સઅપની અંદર, કે જેની અંદરથી મેસેજ જાય છે, ટેલિગ્રામમાં પણ મેસેજ જાય છે, તો એવી રીતે જીમેલના પણ અલગ અલગ એપ્લિકેશન છે। કેવી રીતે એપ્લિકેશન છે? જીમેલ, ઈમેલ, હોટમેલ, તો એવી જ રીતે સેમ વસ્તુ હોટમેલ છે, એના ફાઉન્ડર એટલે કે એના રચયિતા, સંચાલક,
कोण? साबिर भाटिया। एने शू वस्तु करेली? तो के एने एवी वस्तु करी थी के ज्यारे एने धंधो नाख्यो ने एनी पासे पैसा नता। ओके, बीजी वस्तु, एनी पासे शू हतु? मैडम पैसा वगर कोई बिजनेस नाखी सके? पण आ बिजनेस नथी, रिमेम्बर बिजनेस नथी, आ एक एप्लिकेशन छे, होटमेल। एप्लिकेशन एवी एने बनावी के जेने कारणे एक माणस माथी बीजा माणस मां मेल जई सके, इन्फॉर्मेशन माहिती नी आप ले करी सकू, ट्रांसफर એટલે કે માહિતી ને ટ્રાન્સફર કરી શકીએ આપણે। એનો મતલબ એને હોટમેલ ની રચના કરી, એની પાસે કઈ વસ્તુ હતી? એની પાસે ફક્ત માણસોનો પ્રેમ હતો। ચાલો, કેવી રીતે? તો કે માણસોનો સપોર્ટ હતો। એક માણસે બીજા માણસને કીધું, બીજા માણસે ત્રીજાને કીધું, હું વોટ્સઅપ યુઝ કરું છું, હું ક્લાસમાં તમને બધાને કહું, સ્ટુડન્ટ વોટ્સઅપ ની અંદર ગ્રુપ બનાવો, આખા ક્લાસના 11 કોમર્સના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ગ્રુપ બનાવો વોટ્સઅપમાં। ચાલો, એની અંદર આપણે જેટલું પૂછવાનું છે એક્ઝામને લગતું, એટલે હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરીશ। એનો મતલબ હું તમને વોટ્સઅપ વિશે માહિતગાર કરું છું, પણ સાયન્સ સ્ટુડન્ટ ક્લાસમાં છે તો હું સાયન્સે સાયન્સને માહિતી આપું છું, તો સાયન્સે સાયન્સ જણા વોટ્સઅપ ડાઉનલોડ કરશે, મતલબ સાયન્સ જણાના ફેમિલી મેમ્બર, એક ફેમિલીમાં 5 જણા, 7 જણા, 10 જણા, 20 જણા બધા ડાઉનલોડ કરશે વોટ્સઅપ, મતલબ એને બધાને ખબર પડવા માંડી। એવી જ રીતે હોટમેલ આગળ વધવા માંડ્યું અને આજે સક્સેસફુલ છે, હોટમેલ બહુ સક્સેસફુલ છે, 76,336 આટલા યુઝર્સ એના સ્ટાર્ટિંગમાં થઈ ગયા હતા, યુઝર્સ સ્ટાર્ટિંગમાં એના યુઝર્સ થઈ ગયા હતા, મતલબ અવેરનેસ હતી બધામાં। હવે આ તો મેં એક તમને મિત્ર એક એક્ઝામ્પલ આપ્યું કે હોટમેલ છે, આવી રીતે ઘણી બધી સક્સેસ સ્ટોરીઓ છે, પણ એનો મતલબ શું કે પૈસા અત્યારે આ ઘણા બધા પૈસા કમાય છે, હોટમેલ જીમેલ ઘણા બધા વ્યુઅર્સ છે, યુઝર્સ છે, તો ઘણા પૈસા કમાય છે। ચાલો, એવી રીતે આર્થિક પ્રવૃત્તિ છે જેનો ઉદ્દેશ્ય પૈસા મેળવવાનો છે, નાનું કામ કરો કે મોટું કામ કરો, કોઈના ઘરે છોકરીને મહેંદીનો શોખ હોય, મહેંદી મૂકવા જાય તો એના અથવામાં પૈસા લઈએ છે, મતલબ આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ। કેવી? આર્થિક, કે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે એના માટે આપણે નાણા લઈએ છીએ। ચાલો, હવે બિન આર્થિક પ્રવૃત્તિ, ચાલો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કોને કહેવાય? કે જેનો હેતુ સેવાનો છે, નાણા મેળવવાનો નથી। ઓકે, મોરબીની અંદર બિન આર્થિક પ્રવૃત્તિ માં કોનું નામ આવશે? અજય લોરિયા। ચાલો નામ લખો, ઓળખો છો બધા અજય લોરિયાને? ચાલો, ફેસબુક નહીં વાપરતા હોય, નથી ઓળખતા તો હું તમને કરાવું કે અજય લોરિયા એવા વ્યક્તિ છે કે જેનો ઉદ્દેશ્ય પૈસા મેળવવાનો નથી, પણ ફ્રીમાં પૈસાની જગ્યાએ વસ્તુઓ આપવાનો છે, મતલબ એનો ઉદ્દેશ્ય સેવાનો છે। ચાલો, સેવાનો ઉદ્દેશ્ય કોને કહેવાય? કે પૈસા લેતો નથી પણ પૈસા આપે છે, પ્રોવાઈડ કરે છે, આપે છે, સમજી ગયા? તો એ વ્યક્તિએ શું કરેલું છે અજય લોરિયાએ? તો જ્યારે કોરોના હતો ત્યારે રેમડેસિવિર જે વસ્તુ 5-5, 10-10 હજારમાં વેચાતી હતી, એ જ વસ્તુ એણે ફ્રીમાં ડોનેટ કરી, ન્યૂઝપેપરમાં નામ આવતા, ડેઇલી હજી આવે છે, બરાબર? પછી મોબાઈલની અંદર એફબીમાં અપડેટ આવતી, મોબાઈલ અપડેટમાં અપડેટ આવતી, ન્યૂઝ ચેનલની અંદર ઘણી બધી જગ્યાએ આવતું, તો એક વસ્તુ નહીં, પ્લસમાં નાળિયેર પાણી, સંતરા, એ પણ મુલા માર્કેટિંગ યાર્ડમાં વિના મૂલ્ય વિતરણ, મતલબ પૈસા વગર વિતરણ કરતા, તો એનો ઉદ્દેશ્ય સેવાનો છે। એવી ઘણી બધી કંપની છે કે જેનો ઉદ્દેશ્ય સેવાનો છે, જે વ્યક્તિ પૈસા નથી લેતો ને એને બિન આર્થિક કહેવાય। ફોર એક્ઝામ્પલ, સમાજસેવક, સમાજસેવક શું કહેતા હોય? અમારો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવામાં છે, અમારો ઉદ્દેશ્ય પૈસા કમાવામાં છે નહીં, અમે લોકોની સેવા કરી છીએ અને એને પૈસા આપી છીએ, એનો મતલબ શું થયો? એનો ઉદ્દેશ્ય કેવો છે? સેવાનો ઉદ્દેશ્ય છે, પૈસા કમાવાનો છે નહીં। બે વસ્તુ સમજવાની છે આખા ચેપ્ટરની અંદર, એક આર્થિક પ્રવૃત્તિ અને એક બિન આર્થિક પ્રવૃત્તિ। આર્થિક એટલે શું? પૈસા માટે કામ કરો છો, અને બિન આર્થિક એટલે શું? ફ્રીમાં
સેવા કરો છો. બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપ્યા, બરાબર, કે સેવાનો ઉદ્દેશ્ય નથી. ઓકે, હવે બિઝનેસ. આ બિન આર્થિકમાં તો આટલું જ છે કે જે સેવાથી કરવામાં આવે, પણ આર્થિક પ્રવૃત્તિ એટલે બિઝનેસ, ધંધો. હવે ચેપ્ટરની અંદર એવી રીતે છે કે ધંધો કરવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈ, કઈ કઈ આવડત જોઈ, તેના લીધે આપણે ધંધો કરીશું. ઓકે, આજે મેં દુકાન નાખી મોબાઈલવાળાની, મોબાઈલની દુકાનમાં આજે મેં રોડ પર નાખી, દુકાનમાં કોઈ માણસ લેવા આવતું નથી. આપણું સેલિંગ કરી શકતી, મતલબ માલને વેચી શકતી, નહીં વેચી શકી તો ધંધો લોસમાં જશે, નુકસાન જશે, ધંધો ફેરવી નાખવો પડે. તો આવી જ બધી વસ્તુ સામાન્ય સામાન્ય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, કે વ્યવસ્થા કેવી રીતે કરવી લોસ જાય છે તો, અને એનું સંચાલન કેવી રીતે કરવું, માણસોથી માણસો વડે કામ કેવી રીતે કરાવવું, સમજી ગયા વાતને? ચાલો, રતન ટાટા બધા ઓળખો છો, ટાટા ગ્રુપ એન્ડ ફાઉન્ડેશન. રતન ટાટાએ શું કીધું? હું મારા માણસોને સાચવું છું, મારા માણસો બધું સાચવે છે. તો ઈ ખાલી માણસોની ફેસિલિટીને જોવે છે. શું કામ માણસોની ફેસિલિટીને જોવે છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભાઈ, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કે એમ્પ્લોયને રહે છે ત્યાં સુધી લક્ઝરિયસ ફેસિલિટી આપે છે. જેવો ઈ વ્યક્તિ કંઈ અથવા તો કંપની લોસમાં જાય છે, વચમાં 2020ની અંદર કંપની લોસમાં ચાલતી હતી, એને કારણે એને અસંખ્ય મતલબ ઘણા બધા એમ્પ્લોયને ત્યાંથી જતું રહેવાનું કીધું. અથવા તો બીજો ઓપ્શન રાખ્યો, તો અમે અહીંયા ને અહીંયા નવું રિક્રુટમેન્ટ બોલાવી અને તમે મોટી કંપનીમાં વિદેશ જતા રહ્યો, તમારા નોલેજ પ્રમાણે રિલાયન્સનું નામ દેશો એટલે કોઈ પણ કંપની તમને રાખી લેશે, બાકીના બધા બેરોજગાર બની ગયા લગભગ બધા એમ્પ્લોય. એનો મતલબ શું થયો? કે રિલાયન્સમાં કાંઈ સેફટી નથી ભાઈ, પૈસા છે ત્યારે બધું જ છે, પણ નથી ત્યારે સેફટી નથી. ગમે ત્યારે કિક આઉટ, કિક આઉટ એટલે જતું રહે છે, આપણને જવા દેવાનું કહી દે છે, તો સેફટી વગર કોઈ કામ કરે નહીં. ટાટા ગ્રુપ એસોસિએશન, મેં રતન ટાટાની વાત કરી, ઈ એના માણસોને સાચવે છે. શું કામ અને કેવી રીતે સાચવે છે મેડમ અમને કહો? ચાલો હું તમને કહું શું કામ સાચવે છે. તો કે સૌથી પહેલા ફેસિલિટી કઈ આપે છે એના ઉપરથી જ આપણને ખબર પડશે. રહેવા, ખાવા, પીવા અને જમવાનો ખર્ચો, પ્લસમાં દર વીકલી ત્યાં ટોકીઝમાં મૂવીઝ બતાવે, રેસ્ટોરન્ટમાં ફોકટ એટલે કે ફ્રીમાં જમવાનું આપે, તેના ચિલ્ડ્રનને એજ્યુકેશન આપે ફ્રીની અંદર. તો એની એક ફ્લેટ સિસ્ટમ, બંગલો સિસ્ટમ એ રીતની રચના બનાવેલી છે કે જાણે આપણે અલગ જગ્યાએ રહેતા હોય એવું આપણને ફીલ આવે, કે પ્રાઇવેસી ફીલ થાય કે ના ભાઈ વ્યવસ્થિત છીએ એમ. તો એનો મતલબ શું? કે આપણે આપણા માણસોને ધંધાની અંદર સાચવવા પડે. આપણે જ છીએ ક્લાસમાં સ્ટુડન્ટને કેવી રીતે કામ કરાવી છી, સ્ટુડન્ટ સમજીને કરાવી છી, કેવી રીતે કરાવી છી. ઘણા બધા તમારામાં બિઝનેસ કરતા હશો, ફાધર અથવા તો બીજામાં બિઝનેસ કરવા જતા હશે, તો આ વાતને સમજી શકાય. ઘરે બધા વાતચીત કરજો કે ધંધામાં પપ્પા કેવી રીતે હોય, શું કરવું જોઈએ ધંધાની અંદર, માણસો સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ. આ બધી વસ્તુ સિમ્પલ છે. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ધંધાનું સ્વરૂપ કેવું હોય છે? તો કે ભાઈ ધંધો નાનેથી મોટો હોય છે, મોચી દરજી કામ કરતો હોય, બરાબર, પછી નાની હોટલ હોય, બરાબર. તો એ સ્વરૂપ છે, નાના લેવલથી લઈ મોટા લેવલે. સિરામિક્સ છે અત્યારે મોરબીની અંદર, તો એ મોટા લેવલે થયું, પણ નાના નાના ધંધા છે ખરા ને, પોલીપેક છે આ તે. અને હેતુ, હેતુ શું હોય ભાઈ એનો? પૈસા કમાવાનો. ફ્રીમાં કોઈ કાંઈ વસ્તુ કરતા નથી, ઓનલી ફોર પૈસા જ કમાવા માટે એનો હેતુ હોય છે. કોનો? તો કે આર્થિક પ્રવૃત્તિ, ધંધાની આર્થિક પ્રવૃત્તિ શું? નાણાં મેળવવાની છે. ચાલો, કાર્યક્ષેત્ર, કાર્યક્ષેત્ર એનું વિશાળ હોય છે. શું કામ વિશાળ હોય છે? ચાલો જોઈએ. આપણે સિરામિક વાળાએ બિઝનેસ નાખ્યો ટાઇલ્સનો, ચાલો પેલા નળિયાનો હતો, પછી શું કર્યું? મોરબી પૂરતો નાખેલો હતો. ઓકે મેડમ, મોરબીમાં ટાઇલ્સનું સેલિંગ થતું હતું, ટાઇલ્સ વેચાતી હતી. પછી રાજકોટવાળા માંગવા માટે આવે, ના પાડી છીએ આપણે. કાર્યક્ષેત્ર મોરબી જેટલું નથી, રાજકોટવાળા આવ્યા, અમારે જોઈ છો ભાઈ ટાઇલ્સ અમદાવાદ વાળા આવ્યા,
એવી રીતે ગુજરાત કવર કર્યું. ગુજરાત વાળા બધાને જ ખબર પડી કે ભાઈ સિરામિક એસોસિએશન ટાઇલ્સ જોતી હોય તો સસ્તી સારી ત્યાં જ મળશે, બરાબર. પછી ગુજરાત બહાર ઇન્ડિયા લેવલે ઓનલી ફોર સિરામિક, પછી ઇન્ડિયા બહાર તમે જ્યાં જાશો આઉટસાઇડ કન્ટ્રી જેને કહી શકાય, તો ઇન્ડિયાની બહારે જાય એ લોકોએ ટાઇલ્સનું સેલિંગ કરવા માટે કે ખરીદવા માટે મોરબીની અંદર આવે છે વિઝિટ કરવા માટે સામે કાંઠે, અથવા તો આપણે ત્યાં જઈને ટાઇલ્સને વેચીએ છીએ. મતલબ એનું કાર્યક્ષેત્ર માપી શકાય નહીં. જ્યાંથી માંગ આવે ત્યાં તેને મોકલવી પડે વસ્તુ. એવી રીતે ધંધાનું સ્વરૂપ નાના લેવલથી લઈ મોટા લેવલનું છે. કેવું છે? નાના લેવલથી લઈ મોટા લેવલનું. ખાલી મોરબી પૂરતું સીમિત નથી, પણ મોરબીની બહાર પણ જઈ શકે છે. એવી રીતે કાર્યક્ષેત્ર આગળ ઘણા બધા આપણે એક્ઝામ્પલ આપતી મજા આવશે. સિમ્પલી અને શોર્ટ ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ હોય તો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન બીએ કહેવામાં આવે છે. તમે તમારા બિઝનેસ થિંકિંગ, તમે તમારી વિચારધારા પણ આની અંદર લખી શકો છો. ટોટલ એ સબ્જેક્ટ ઇઝી છે સાવ. ટોટલ આપણે 11 ચેપ્ટર ભણવાના છે બધા ધંધાને લગતા જ છે. પહેલો સબ્જેક્ટ, પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. બીજું ચેપ્ટર સેવાઓ, એ આપણે આગળ ભણશી. ધંધામાંથી શું શું કરવું જોઈએ, ક્યાંથી આગળ વધવું જોઈએ, બધી વસ્તુ શીખડાવશે. ચલો આપણે આજે શું જોયું? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ જોઈ. આર્થિક એટલે શું? એક્ઝામમાં આવે છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જેનો ઉદ્દેશ્ય પૈસા મેળવવાનો છે. અને બિન આર્થિક એટલે પૈસા લેવાનો નથી, પૈસા મેળવવાનો નથી, ઓનલી ફોર સેવાનો છે. શેનો છે? સેવાનો છે. તો બે વસ્તુ બુકમાં લખી નાખો, બુક બધા બનાવી નાખજો. તો બુક બનાવીને લખવું પડશે હોટમેલ એક્ઝામ્પલ, ફાઉન્ડર કોણ છે, સંચાલક કોણ છે, બિન આર્થિક પ્રવૃત્તિ સેવાનું કામ છે એના સંચાલન કોણ છે, સમજી ગયા? કોણ કોણ આ વસ્તુઓ કરે છે બધા. તમને જો સમાજ સેવકના નામ ખબર હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો, અથવા તો તમે કોઈ સેવાનું કાર્ય કરેલું હોય તો તમે તમારા નામ પણ અંદર લખી શકો છો. ચાલો હવે જોઈએ આપણે. ચલો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? થોડું વધી આગળ આપણે જોઈ તો સુનામી આવે, ભૂકંપ આવે, કોઈને કંઈ નથી આવતો. કોરોના આવ્યું, કોઈને કંઈ નથી આવતો. કોરોનામાં તો જેને સેવા કરવી હતી એને સેવા કરી, બાકી જેને પૈસા બનાવવા હતા એને ખૂબ બનાવ્યા, સમજી ગયા? તો સુનામી આવી, ભૂકંપ આવ્યો, ઉત્તરાખંડની અંદર આવ્યું હતું, હમણાં વાવાઝોડું આવ્યું. આ બધી નેચરલ ક્લાઇમેટિસ એટલે કુદરતી આફતો કહેવાય. નેચરલ ક્લાઇમેટિસ એટલે શું? કુદરતી આફતો. કેવી કુદરતી આફતો હોય? તો કીધા વગર આવે છે ભાઈ. તો એ ટાઈમે શું કરવું પડે? ઓનલી ફોર સેવા, માણસને બચાવવા, માણસનો જીવ બચાવવો, એના ફેમિલી મેમ્બરને સપોર્ટ કરવા, એને આગળ કેવી રીતે લઈ જવો, આ બધી સેવાની પ્રવૃત્તિ આપણી કહેવાય. તો એનો મતલબ શું થાય? ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત વખતે અસરગ્રસ્ત રાહતવાસીઓને સેવામાં એને શું કર્યું? સેવા કરી કહેવાય, કે દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ. ચલો ઘણા બધા યુટ્યુબની અંદર કે ફેસબુકમાં વિડીયો આવે છે કેમ એ વ્યક્તિના, કોઈ છોકરો હતો એના નાની ઉંમરમાં ગુજરી ગયો, એનો મતલબ શું થયો? કે એના પેરેન્ટ્સે અલગ અલગ પ્રાણીઓ વસાવ્યા, સસલા છે, આ છે, તે છે. એ બધા પ્રાણીઓ જેના કોઈ રસ્તા ઉપર રખડતા હોય, હાથ ભાંગી ગયા હોય એવા લોકોને પગ ફિટ કરે. ગલુડિયાના બચ્ચા હોય અથવા તો કૂતરા હોય તો એના પગ ભાંગી જાય તો અંદર આખી સ્ટ્રક્ચર લઈને ફિટ કરે અને એને પ્રાણીઓની દેખભાળ કરે. ચલો કોઈ પાસે અત્યારે ટાઈમ નથી કે પ્રાણીઓ માટે ટાઈમ આપે, પણ એ વ્યક્તિનું કાર્ય કેવું છે? તો કે સેવાનું છે ભાઈ. કેવું છે? સેવાનું કામ છે, કે એ ફટાફટ એનું કામ કરે છે. ઓકે, બિન આર્થિક પ્રવૃત્તિ. મારી પાસે હજી એક એક્ઝામ્પલ છે, આપણને બધાને ખબર છે. શું? લિજ્જત પાપડ. કેવા? લિજ્જત પાપડ. રાજકોટની, બરોડા, અમદાવાદ. લિજ્જત પાપડની શરૂઆત મુંબઈથી કરવામાં આવી હતી. કેટલા બે લેડીસો હતા? લેડીસોએ શરૂઆત કરી હતી. 6 લેડીસ ભેગા થયા. કેટલા? 6 લેડીસ. 6 લેડીસે લિજ્જત પાપડની શરૂઆત કરી. તેના માટે તો કે પાપડ વૈણા, ઘરે લોટ બાંધ્યો અને માણસોને જમવા માટે બારે સેટિંગ કરીને બનાવવા આપ્યું. ઓકે, બધાએ ડિમાન્ડ કરી પાપડ, લિજ્જત પાપડ અમારે જોઈએ છે.
આજે ઈ છ ની સંખ્યા લાખો હજારોમાં બની ગઈ છે. લેડીઝોમાં હવે રોજગાર આપે છે એનું કારખાનું વિડીયોમાં છે, આપણે ચાલુ થશે ક્લાસ એટલે હું બતાવીશ. તો લેડીઝોને લોટ બાંધીને ડબ્બો રેડી કરીને આપી દે, ઘરે જઈ લેડીઝો પાપડ વણી અને આપી જાય અહીંયા. એના ઉપર કિલો ઉપર જોખાય, કિલો બે કિલો એના ઉપર એને પૈસા દેવામાં આવે. મતલબ કોઈ ફ્રી નથી. લેડીઝો ઘરે કામે કરે છે, સાથે સાથે આ કામે કરે છે. પણ એનો ઉદ્દેશ્ય શું? આર્થિકનો નાણાં મેળવવા. ઘરે કામ કરે છે, લિજ્જત પાપડ વણે છે અને બનાવે છે, પણ તેના માટે પૈસા મેળવવા. ભાઈ ફ્રીમાં કામ કરતા નથી. તો એની સક્સેસ તમે જોવો. જે વ્યક્તિ જ્યારે એને શરૂઆત કરી ત્યારે ઘણા બધા કહેવા માટે આવ્યા, લેડીઝોથી કાંઈ થાય નહીં, બિઝનેસ તમે ના કરી શકો. તો આજે એ જ છ લેડીઝનો બિઝનેસ લાખો કરોડો હજારોમાં પહોંચી ગયો છે. અને એ જ લેડીઝો ઘણી બધી લેડીઝને રોજગાર આપે છે. રોજગાર મતલબ જે જે વ્યક્તિઓ એની પાસે આવે છે. રોજગારનો મતલબ શું? આપણે કોઈને કમાણી દઈ, કોઈ કામ કરે એના બદલામાં પૈસા આપી. તો જેવી ઓલી બીજી લેડીઝ છે એના ગામેથી લોટ લેવા માટે આવે છે અને વણીને આપી જાય છે, તેને ઈ રોજગાર આપ્યો કહેવાય. ખોડિયાલ પાપડ એ આપણે અહીંયા કે રાજકોટમાં બને છે, પણ લીજર પાપડની સક્સેસફુલ સ્ટોરી છે. કેવી સક્સેસફુલ? બહુ મોટું યુનિટ છે, એક્સપોર્ટ પણ કરે છે. સમજી ગયા? એનો મતલબ કે આર્થિક પ્રવૃત્તિ પૈસાથી એને ભાઈ કર્યું, ફ્રીમાં દાન નથી કર્યું કે ફ્રીમાં કંઈ નથી કર્યું. અને બિનાર્થિક એટલે શું? કે કઈ અચાનક સુનામી ભૂકંપ કે એવું કઈ આવી ગયું હોય, કોરોના આવ્યો એટલે આજે લોરીએ સામે આવ્યો. તો એનો મતલબ શું? કે કોઈ સેવાથી કામ કરે છે એને બિનાર્થિક કહેવાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ આપણને. આટલી વાર મેં એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ તેના માટે આર્થિક અને બિનાર્થિક તો ખબર પડી ગઈ. હવે ધંધો કેવી રીતે સફળ બનાવવો, ધંધો નાખવો એ ઈઝી વસ્તુ નથી. શું કામ? તો કે નાની એક દુકાન નાખી હોય ને તો આજુબાજુ વાળા પાંચ વસ્તુ કેવા આવે છે? સક્સેસ નહીં જાય. તમે આ નહીં કરી શકો. યુ કાન્ટ ડુ એનીથિંગ. તમે કાંઈ પણ નહીં કરી શકો. યુ કાન્ટ ડુ એનીથિંગ. ડુ એટલે કરવું, કાન્ટ એટલે શકવું. તમે કાંઈ પણ નહીં કરી શકો. સમજી ગયા? પણ એ જ સમયે લિજ્જત પાપડમાં છે બેનું એ મહેનત કરી. વી આર ડુઈંગ એવરીથિંગ. અમે બધું જ કરી શકતી. વી એટલે અમે, ડુઈંગ એટલે કરતી. વી આર ડુઈંગ એવરીથિંગ. અમે બધું જ કરી શકતી. તો આ એક વસ્તુ એને મગજમાં રહેતી છ એ છ લેડીઝોએ કે અમે બધું જ કરી શકતી. શું કામ બધું કરી શકશે? તો એનામાં એક પ્રકારની હેતુ, એને હેતુ નક્કી કર્યો. ભાઈ સ્વરૂપ કેવું હતું? લિજ્જત પાપડનું નાનું હતું. છ બેનુંએ તૈયાર કર્યું હતું. હેતુ કેવો હતો? કોન્સેપ્ટ ક્લિયર હતો, ભાઈ કરવું જ છે. એની હાવ ગમે તે રીતે કરવું જ છે. પણ કાર્યક્ષેત્ર વિશાળ. અત્યારે હરેક ઘરે ઘરે લિજ્જત પાપડ હોય છે. હરેક દુકાને, હરેક સ્ટોરે, કિરાણા સ્ટોર હોય ને ત્યાં કાર્યક્ષેત્ર બહુ વિશાળ થઈ ગયું એનું. કે ભાઈ અહીંયાથી ચાલુ કરેલું કામ આજે ઘણું આગળ પહોંચી ગયું છે. એનો મતલબ ધંધો જો આમાં ધંધામાં એક્ઝામ્પલથી જ મજા આવશે. કેવી રીતે ભણવું, ધંધો શું છે, માણસ આપણને રોકે છે, છતાંય આપણે ધંધો કરી છીએ. સમજો, એક બિઝનેસમેન વ્યક્તિ કોઈ દિવસ પાછો પડે નહીં. રિસ્ક ટેકર કહેવાય એને. ટેકર એટલે લેવું. તો રિસ્ક જે લીએ છે એ જ આગળ જાય છે, બાકી આગળ જતા નથી.